કેશોદ તેમજ તાલુકાની સેવા અર્થે નગરપાલિકા સંચાલિત સબ વાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેશોદ નગરપાલિકા સંચાલિત સબ વાહિનીનું રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમના વરદ હસ્તે કેશોદના ચાર ચોક ટાવર ખાતેથી લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપળિયા તેમજ અન્ય નગર સેવા સદનના સભ્યો તેમજ કેશોદના નગરજનો હાજર રહ્યા હતા અને નગર સેવા સદનના વાહન શાખા ચેરમેન મેહુલ ગાંડલિયા દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે કેશોદ સિટી તેમજ તાલુકાના લોકોને સબ લઈ જવા તેમજ લઈ આવવા માટે કેશોદ નગર સેવા સદન તરફથી તમામ લોકો માટે ફ્રી સેવા માટે આ સબ વાહિની કાર્યરત કરવામાં આવેલ છે, જે જરૂરિયાતવાળા લોકો આ મોબાઈલ નંબર 8141-9902 તથા 9196-88-4599 તેમજ 84-69-77-0101 પર સંપર્ક કરી આ સબ વાહિનીનો લાભ લઈ શકશે. કેશોદ શહેરમાં ફ્રી સેવા આપવામાં આવશે, જ્યારે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સબ વાહિનીનું પ્રતિ કિલોમીટર 10 રૂપિયા લેવામાં આવશે તેવું જણાવાયું હતું. કેશોદ શહેર તાલુકામાં જરૂરિયાતમંદ લોકોએ સબ વાહિનીનો લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. મારું નામ મેહુલ ગોંડલિયા, કેશોદ નગરપાલિકા વાહન શાખાના ચેરમેન. આજરોજ કેશોદ નગરપાલિકા દ્વારા લોકોની સેવા માટે સબ વાહિની નગરપાલિકા દ્વારા આજરોજ સેવામાં મૂકવામાં આવેલ છે. કેશોદ શહેર અને કેશોદ તાલુકામાં ફ્રી ઓફ જ્યાં કોઈની સબ હોસ્પિટલથી ઘરે અથવા ગેરેજ હોસ્પિટલે પહોંચાડવાની હોય તો નગરપાલિકા દ્વારા ફ્રી ઓફ આજની સેવામાં મૂકવામાં આવેલ છે. દેવાભાઈ માલમ મંત્રી શ્રી, આજે કેશોદ નગરપાલિકા સબ વાહિની એટલે કે જે દર્દી બીમાર હોય કે કાંઈ લેવા મૂકવા જવું હોય તો સિટી અને તાલુકાને ફ્રી સેવા આપવામાં આવશે આજથી, અને તાલુકા સિવાયના હોય તો 10 રૂપિયા કિલોમીટરે લેવામાં આવશે. આ સેવાનું કામ